સાબરકાંઠાના ઈડર તાલુકાના દાવડ ગામે આવેલ પૌરાણિક વાવનું કોલેજના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. સાબરકાંઠાના ઈડર તાલુકામાં કેટલીય વાવ અને પૌરાણિક સ્થળ આવેલા છે, જે વર્ષો જૂના ઇતિહાસની આજે પણ સાક્ષી પૂરી રહ્યા છે. ઈડરમાં આવેલ ઈડરિયો ગઢ, જેનું નામ આપણે સાંભળ્યું હશે, અને આજે દાવડ ગામે જ્યાં વર્ષો જૂની વાવ આવેલી છે, જે વાવમાં વર્ષો પહેલાં ગ્રામ્યજનો પાણી પીતા હતા અને જેમ ગામમાં વસ્તી વધતા આજે વાવ પણ પોતાનો વિકાસ ઝંખી રહી છે, ત્યારે આ પૌરાણિક વાવને પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરીને પર્યટક તરીકે વિકસાવવામાં આવે તેવી ગ્રામ્યજનો માંગ કરી રહ્યા છે. આજે આ વાવમાં કચરાથી ખડબડતી હોય જેની સ્વચ્છતા માટે કોલેજના વિદ્યાર્થીઓએ આગળ આવીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના સૂત્રને જાદવ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ સાર્થક કરી રહ્યા છે, જેમાં આ જૂની અતિ પુરાણી વાવ અને તળાવનું સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જૂની વાવની સફાઈ બાદ ગ્રામ્યજનોમાં ખુશી જોવા મળી હતી અને વાવને પ્રવાસન ધામ બનાવવા માટે ગ્રામ્યજનોએ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડને અપીલ કરી છે, ત્યારે ગામ લોકો દ્વારા વિદ્યાર્થીઓને પૂરો સાથ સહકાર પણ આપવામાં આવ્યો હતો. આગામી સમયમાં સરકાર દ્વારા જિલ્લામાં દરેક જૂની પુરાણી વાવોનું સર્વે કરી પ્રવાસન ધામ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી અને જાદવ કોલેજ દ્વારા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. રાજકમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા. નમસ્કાર. સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જાદરના ઉપક્રમે ઇતિહાસ વિભાગ દ્વારા એક કાર્યક્રમ હેરિટેજ વોક અને ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટેનો એક કાર્યક્રમનું આયોજન અમે કરેલું અને એ સંદર્ભે આજે ઐતિહાસિક ગામ એવા દાવડ ખાતે આવેલી દાવડની આ પૌરાણિક વાવડીનો સફાઈ અને જાળવણી માટેનો એક અભિયાન અમે ચલાવ્યું છે અને એ દ્વારા અમે એક મેસેજ એવો આપવા માગીએ છીએ કે ઐતિહાસિક સ્મારકોનું ગૌરવ જળવાય, એ આપણી વિરાસત છે, વારસો છે, અને એ જળવાય, તેમજ એની સ્વચ્છતા દ્વારા આ કાર્યક્રમમાં બધા જ સમાજના લોકો જોડાય અને આવી ઐતિહાસિક સ્મારકોની જાળવણી થાય તો પ્રવાસન ઉદ્યોગ અને આખા સાંસ્કૃતિક વારસાને એક લાભ મળે એમ છે. ધન્યવાદ. તો આપ આવા કાર્યક્રમ કઈ કઈ જગ્યાએ કર્યા? આવા કાર્યક્રમ અમે જાદર ગામમાં કર્યો છે. આ ઉપરાંત ઈડર ખાતે અમે લઈ ગયેલા વિદ્યાર્થીઓને આજે અમે અહીંયા આ દાવડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ બાબતે સરકારને શું સંદેશો આપવા માંગો છો? સમાજને અમે તો સંદેશો આપવા માંગીએ છીએ કે સમાજ આવા પોતાના આંગણે ગામમાં આવેલા આવા ઐતિહાસિક સ્મારકો છે એની સાફસૂફી રાખે, એને સ્વચ્છ રાખે અને એના ગૌરવને સમજે તો આપણે ઐતિહાસિક વારસાઓનું આ જતન કરી અને એક પ્રવાસન ઉદ્યોગને અને સમાજને એક સારી પ્રેરણા પૂરી પાડી શકીશું. ભાઈ પાલસી રાઠોડ, દાવડ તાલુકા પંચાયત સદસ્ય. આજે અમારા ગામ દાવડમાં જાદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એમના સ્ટુડન્ટ સાથે NSS કેમ્પ લઈ અને દાવડની આ વાવની સાફ સફાઈના મુદ્દે આવેલા છે, જે ઘણું સારું કામ છે. આ પહેલાં દાવડની આ વાવની ટૂંકમાં વાત કરું કે 11મી સદીમાં સોલંકી યુગમાં બનાવેલી આ વાવ છે, જે મારા ખ્યાલથી સાબરકાંઠામાં જેટલી વાવડીઓ છે ઘણી બધી છે એમાં સૌથી જૂનામાં જૂની વાવડી દાવડની છે. તો અત્યાર સુધી આ દાવડ વાવની સાફ સફાઈ અને જાળવણીની જવાબદારી દાવડ નવરાત્રી મંડળ અને પંચાયત એમનાથી થાય એટલું કરી રહ્યા છે, પણ એક NSS જેવા ગ્રુપે કે જે આખા દેશ લેવલે 30 લાખ જેટલા સભ્યવાળા ગ્રુપે ધ્યાન પર લીધી છે આવી સાઈડ, તો તેમની માવજત માટે તે આવેલા છે. તેમના આ પ્રયાસને હું ખૂબ આવકારું છું અને અમારા ગામ વતી અમે પણ જવાબદારી લઈએ છીએ કે આ પછી અમે પણ અમારી આ ધરોહરનું ધ્યાન રાખીશું અને આશા રાખીએ કે આવા NSS કેમ્પ દર 6 મહિને એકવાર દાવડ ગામને એમનો લાભ આપે. ના, આપણા દાવડ ગામની અંદર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, તો આપ એ બાબતે શું કહેવા માંગો? આજે દાવડ ગામની અંદર જાદર કોલેજથી આચાર્યશ્રી અને તેમના કોલેજના વિદ્યાર્થીઓ આજે જે દાવડ ગામની અંદર ઐતિહાસિક પ્રાચીન વાવ આવેલી છે તેના ભાગરૂપે એમને સાફસફાઈ કરાવી અને આજે એમને વાવની અંદર કે જે સફાઈનું જે વર્ષોથી વર્ષો જૂની વાવ છે અને તેની સાફસફાઈ ન થતી હોવાથી અને ગ્રામજનોને પણ સફાઈ કરવા માટે એ લોકો તૈયારી બતાવી અને જાદર કોલેજના વિદ્યાર્થીઓ થકી આજે જે વાવની સફાઈ થઈ એ બદલ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. અને આ બહુ વર્ષો જૂની વાવ હોવાથી આજે આપણે ગામ વતી અને ગ્રામજનો વતી એ પણ કહીએ છીએ કે સરકારને કે આની માવજત થવી જોઈએ, તો જેથી કરીને આ ઐતિહાસિક એક વારસો જળવાઈ રહે એવું હું કહેવા માગું છું સરકારને.
ઈડર તાલુકાના જે દાવડ ગામની અંદર આજે જાદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વાત કરીએ તો જૂની પુરાની વાવ હતી અને વાવની અંદર જે સ્વચ્છતા કરવામાં આવી રહી છે અને ગામ લોકોનો પૂરો સપોર્ટ મળી રહ્યો છે. રાજકમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.